નમસ્કાર વિદ્યાર્થી સેમ બિઝનેસ લો ગુજરાતી વેપારી કાયદો એક એમાં આપણે પહેલા નંબરનું ચેપ્ટર યુનિટ જોઈ કરારધારો અઢારસો ને બોતેર એમાં પહેલા નંબરનું ચેપ્ટર કરાર પ્રાથમિક પરિચય આપણે જોતા હતા એ જોઈએ આગળ કરાર પ્રાથમિક એમાં આપણે પ્રસ્તાવિત જોઈ વેપારી કાયદો એટલે શું એ જોયું વેપારી કાયદાનો ઉદ્ભવ ક્યાંથી થયેલો છે એ જોયા ભારતીય કરારદારો અઢારસો ને બોતેર જોયો અને હવે આપણે ભારતીય કરારદારાની લાક્ષણિકતાઓ જોઈએ એમાં કેટલીક લાક્ષણિકતાઓ આપેલી છે એ જોઈએ ભારતીય કરારદારાના લક્ષ્મ નીચેના લક્ષણો સ્પષ્ટ છે આ કાયદો બધા જ પ્રકારના કરારોને આવરી આવરી લેતો સંપૂર્ણ કાયદો નથી કેટલા એવા પ્રકારના કરારો છે કેટલા એવા પ્રકારના કરાર પ્રકારના કરારો છે જે અંગે આ કાયદામાં કોઈ જોગવાઈ નથી દાખલા તરીકે માલવેચાણનો કરાર માલવેચારનો કેટલાક ભાગોની વ્યાખ્યા આપવા અને સુધારા કરવામાં આવ્યો છે બીજા નંબરનો ટોપિક છે આ કાયદો વિસ્તૃત નહી હોવાથી જ્યાં કોઈ મુદ્દા અંગે કાયદામાં જોગવાઈ ન હોય ત્યાં ઇંગ્લિશ કાયદાના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે કનૈયાલાલ વી દિનેશ પર ચંદ્રના મુકદમામાં જણાવ્યું હતું તેમ જ્યારે અમુક મુદ્દો અમુક મુદ્દા અંગે કરાધારામાં જોગવાઈ ન હોય અથવા જ્યાં રીતા હોય ત્યાં ઇંગ્લિશ કાયદાના નિયમોનો ઉપયોગ થઈ શકે છે યાની કે જ્યાં કોઈ કાયદો જ્યાં જ્યાં કોઈ કાયદાની જોગવાઈ ન કરવામાં આવી હોય અથવા તો કાયદા અંગે તમને સ્પષ્ટીકરણ ન થતું હોય તો ઇંગ્લિશ કાયદાનો ઉપયોગ કરી શકાય છે આ કાયદો ધંધામાં તે માન્ય રાખવામાં આવે છે પરંતુ બધા ધંધાઓનો કોઈ સામાન્ય રિવાજ હોય અને જો તે કરારદારાની જોગવાઈ સાથે અસંગત હોય તો તેનો અમલ થઈ શકે નહીં કરારદારો વ્યક્તિ વ્યક્તિ સંબંધક અધિકાર ઉપસ્થિત કરે છે એટલે કે કરાર દ્વારા એવા એવો હક ઉપસ્થિત થાય છે જે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને બંધન કરતા છે જ્યારે બીજા પ્રકારનો હક એ સર્વ સંબંધક અધિકારી કહેવાય છે તે હક સમગ્ર જગત સામેનો અધિકાર છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ જમીનની માલિક છે તો તેનો એનો અધિકાર છે કે તે સમગ્ર જગત સામે તે જમીનનો શાંતિપૂર્વક ભુગવટો કરી શકે આ હતી ભારતીય કરારધારાની લાક્ષણિક હવે આ ચેપ્ટર અહિયાં પૂરું થાય છે કરારધારાનો પ્રાથમિક પરિચય આપવામાં આવ્યો હતો એ ચેપ્ટર પતી જાય છે હવે બીજા નંબરનું ચેપ્ટર બીજા નંબરનું ચેપ્ટર છે કરાર તેનો અર્થ અને પ્રકારો કરાર તેનો અર્થ અને પ્રકારો પહેલું છે તો આપણે જોઈએ કરાર અને તેનું પાલન આધુનિક વાણિજ્ય પ્રવૃત્તિનો પાયો છે એક પક્ષકારે બીજા પક્ષકારને આપેલ વચનનું પાલન ન થાય તો આર્થિક પ્રવૃત્તિ તંભી જાય એટલે આવા વચનનું પાલન થાય એ જોવાનો કરારધારાનો ઈરાદો છે તો હવે કરાર એટલે શું તેને તે જાણીએ ભારતીય કરારદારો કલમ બે એચ માં કરારની વ્યાખ્યા આપવામાં આવેલી છે જોઈએ કાયદા કાયદા દ્વારા દ્વારા બનાવી શકાય તેવી સમજૂતી તે કરાર છે યાની કે અમલમાં મૂકી શકાય એવી સમજૂતી કે તેને કરાર કહી શકીએ આપણે કલમ બે ઈ માં દર્શાવ્યા પ્રમાણે બે કે બે થી વધુ વ્યક્તિઓ કઈ કરવા ન કરવાના બદલામાં કઈ કરવા ન કરવાના વચનો એકબીજાને આપે ત્યારે તે સમજૂતી બને છે એની કે સમજૂતી કોને કહેવાય છે બે કે બે થી વધુ વ્યક્તિઓ કંઈ પણ કરવા ન કરવાના બદલામાં કઈ કરવા ન કરવાના વચનો એકબીજાને આપે ત્યારે તે સમજૂતી બને છે તો આપણે હવે સમજૂતીનો અર્થ જોઈએ આવેલા આવેલ વ્યાખ્યા મુજબ દરેક વચનને સમજૂતી કહી શકાય એગ્રીમેન્ટ વચનને એગ્રીમેન્ટ શકો સમજૂતીને એગ્રીમેન્ટ કહીશો કરાર દ્વારામાં આપવામાં આવેલ વ્યાખ્યા મુજબ દરેક વચનને સમજૂતી યાની કે એગ્રીમેન્ટ કહી શકાય તો વચન એટલે શું વચનમાં બે વસ્તુનો સમાવેશ થાય છે એક વ્યક્તિ દરખાસ્ત રજૂ કરે અને બીજી વ્યક્તિ તેનો સ્વીકાર કરે તેને વચન કહેવામાં આવે છે વચન એટલે કે એક વ્યક્તિ દરખાસ્ત રજૂ કરે અને બીજી વ્યક્તિ તેનો સ્વીકાર કરે તેને વચન કહેવાય કહેવાય છે કરારધારામાં જણાવ્યું છે કે જે વ્યક્તિ સમક્ષ જે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવે તે વ્યક્તિ દરખાસ્તને પોતાની સંમતિ આપે ત્યારે દરખાસ્ત સ્વીકારાય એમ કહેવાય જે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવે તે વ્યક્તિ દરખાસ્તને પોતાની સંમતિ આપે ત્યારે દરખાસ્ત સ્વીકારાય એમ કહેવાય જ્યારે દરખાસ્ત સ્વીકારાય ત્યારે તે વચન બને છે સામાન્ય તો વચન એટલે જ એગ્રીમેન્ટ એની કે સમજૂતી કરો એ સામ સામે આપેલા વચનોને પણ સમજૂતી કહેવાય છે આપણે દાખલા તરીકે અ પોતાના મિત્રો બને રૂપિયા પાંચસો આપવાનું વચન આપે છે અહીં પક્ષકારે વચન આપ્યું જેને એક સમજૂતી કહેવાય તેના બદલામાં બીજો પક્ષ કોઈ વચન આપતો નથી એમ હવે બીજા બીજું ઉદાહરણ છે હવે અ પોતાના મિત્રો બ ને રૂપિયા પાંચસો આપવાનું વચન આપે છે તેના બદલામાં બ બ અનો રૂપિયા દસ હજારનો માલ વેચી આપવાનું વચન આપે છે એની કેવો પોતાના મિત્રો બો ને પાંચસો રૂપિયા આપવાનું વચન આપે છે તેના બદલામાં બો અને એવું કહે છે કે હું તારો દસ હજારનો માલ વેચી આપીશ અહીં બંને પક્ષકારોએ સામસામે વચન આપ્યા છે તેને દ્વિપક્ષીય સમજૂતી કહેવાય આવા વચનોનું પારસ્પરિક વચન એમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે અપોતાના મિત્ર બને ભોજન માટે આમંત્રણ આપે છે આ સામાજિક સમજૂતી છે બ ભોજન માટે હાજર થાય અને કોઈ અનિવાર્ય કારણસર ભોજનની વ્યવસ્થા ન કરી શકે તો ઊભી કરવાનો કોઈ ઇરાદો જ્યારે બીજું ઉદાહરણ છે અ પોતાના પોતાનું મકાન રૂપિયા પચાસ હજારમાં વેચવાની બ સમક્ષ દરખાસ્ત મૂકીએ સ્વીકારે છે પાછળથી બ મકાન ખરીદવાની ના પાડે છે અહીં અ કરાર ભંગ માટે બસ આમ પગલા લઈ શકીએ કારણ કે અહીં સમજૂતીનો ઉદ્દેશ બંને પક્ષકારો વચ્ચે કાયદેસરની જવાબદારી કરાર કહેવાય જે સમજૂતી એગ્રીમેન્ટમાં પક્ષકારોનો ઉદ્દેશ કાયદેસરની જવાબદારી ઊભી કરવાનો હોય તે કરાર કહેવાય આ બધી સમજૂતીઓ કરાર નતી હોતી કરારનો અર્થ જોઈએ આપણે ભારતના ધારામાં જણાવ્યું છે ભારતના ધારામાં જણાવ્યું છે કે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે કરાર છે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે કરાર છે કોલમ બે એચ મુજબ કહેવામાં આવ્યું કોલમ બે એ જ પ્રમાણે કહેવામાં આવ્યું છે આ વ્યાખ્યા ઉપરથી કરાર અંગે બે બાબતો સ્પષ્ટ થાય બે બાબતો સ્પષ્ટ થાય છે એક અ સમજૂતી સમજૂતી છે સમજૂતી એટલે કે એગ્રીમેન્ટ છે અને બીજા નંબરનું બ છે કાયદા દ્વારા તેનો અમલ થઈ શકે બે બાબતો બે બાબતો સ્પષ્ટ થાય છે આ વ્યાખ્યા ઉપરથી ભારતના દ્વારા જણાવ્યું છે તે છે કે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે છે તે કરાર છે એની આ વ્યાખ્યા ઉપરથી કરાર અંગે બે બાબતો સ્પષ્ટ થાય છે એક તે સમજૂતી યાની કે એગ્રીમેન્ટ છે અને બ કાયદા દ્વારા તેનો અમલ થઈ શકે છે હવે આગળનું બીજું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું